મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારા મકાનની ફરતે. મારા મોટા ભાઈ વૃક્ષોના ખૂબ પ્રેમી છે, તો મકાનના ફરતે પણ આપ જોઈ શકો છો મિત્રો કેટલા વૃક્ષો વાવેલા છે, ઘણા બધા. અમારા મકાનની અંદર બહાર 45 ડિગ્રી 40 ડિગ્રી હોય તો પણ અંદર ઠંડુ રહે છે મિત્રો. એટલા વૃક્ષો રસ્તાની બંને બાજુ વાવેલા છે, આપ જોઈ શકો છો. અને મિત્રો, પાર્કિંગ માટેનું જુઓ, નેચરલ ઝાડ એ રીતના અમે ગૂંથેલા છે, બોરસલ્લી અને સેવનના અને સીસમના. આપ જોઈ શકો છો એના નીચે અમારા વાહનો પાર્ક કરીએ છીએ. નેચરલ પાર્કિંગ આપ જોઈ શકો છો. આ રીતના વૃક્ષો અડી ગયેલા છે મિત્રો અમારા મોટાભાઈના શોખથી. તો પણ આપ જોવો ઘરની આગળ કેટલા વૃક્ષો છે. અત્યારે લોકો ઘર આગળ વૃક્ષો કાપી નાખે છે. મને બહુ દુઃખ થાય છે મિત્રો. અમુક લોકો કે પાંદરા પડે, મૂળ આમ થાય, પણ એવા વૃક્ષો વાવો કે તમને પણ નુકસાન ના કરે અને તરિયાને પણ નુકસાન ના કરે. આપ જોઈ રહ્યા છો મિત્રો કેટલો છાંયડો રહે છે રસ્તાના વચ્ચે પણ. અને ઘરની આ બાજુની દિવાલ પણ જો મિત્રો, બોરછલ્લીના કેટલા હાઈટમાં ઝાડ થઈ ગયા છે. અને કોમન પ્લોટની અંદર પણ આપ વૃક્ષો જોઈ શકો છો મિત્રો, કેટલા બધા મારા મોટા ભાઈએ લગાવ્યા છે. અને દરેક પોતાના ખર્ચે ડ્રીપ નાખેલી છે મિત્રો, સ્વખર્ચે. એક ફણસનું ઝાડ પણ વાવેલું છે મિત્રો. અને આ રીતના સ્પ્રિંકલર ફુવારો પણ મૂકેલો છે. ટોટલી ડ્રીપ નાખેલી છે. રસ્તા ઉપર પણ સોસાયટીના આપ જોઈ શકો છો કે આ રીતના વૃક્ષો ઉછેરવાનું ચાલુ છે. બીજા નવા પાંજરામાં વૃક્ષો લગાવેલા છે મિત્રો. આપ પણ વૃક્ષો વાવો મિત્રો, તો ટેમ્પરેચર જળવાશે. તો આપ જોઈ રહ્યા છો ટોટલી અમારી સોસાયટીની અંદર, ગામની અંદર સોસાયટી મિત્રો છે, ગામમાં. એવું નહીં કે સિટીની અંદર. આ તો આપ જોઈ રહ્યા છો. અને ટોટલી ડ્રીપ નાખેલી છે અમે મિત્રો, અને કનેક્શન કરેલું છે બોર્ડથી. તો આપ પણ આ રીતના વૃક્ષો વાવો. જુઓ મિત્રો, કેટલું ટેમ્પરેચર હોય તો પણ ગરમ ના થાય આપણા મકાનની દિવાલો. તો આપ જોઈ રહ્યા છો મિત્રો, વૃક્ષો વાવો અને દેશ બચાવો.